એનડીપીએસના ગુનામાં સુરત પોલીસમાં વોન્ટેડ ઇનામી આરોપીઓને ઓરિસ્સાની એસટીએફની મદદથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સુરત લાવવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે, સાથે સુરતમાં હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ ચાલી રહ્યું હોય, જેથી સુરતમાં નશો મોકલનારાઓ સામે પણ પોલીસે લાલાંક કરી છે. તો સુરતમાં જે ગુનેગારો પર ઇનામી રકમ હોય તેવા આરોપીઓને પણ હવે સુરત પોલીસ ઝડપી પાડવા મેદાને આવી ગઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓરિસ્સાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એટલે કે એસટીએફ સાથે મળી સુરતના જુદા જુદા પોલીસ મથકમાં વોન્ટેડ એવા ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરિંડા અને ગુંડી વૃંદાવન પરિંડાની ઝડપી પાડી હતા. ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાથી પકડાયેલા આરોપીઓમાં ચિત્રા ઉર્ફે ચિત્રસેન વૃંદાવન પરિંડા સુરતના પુણા અને કતારગામ પોલીસ મથકમાં, જ્યારે ગુંડી વૃંદાવન પરિંડા પુણા પોલીસ મથકમાં વોન્ટેડ હતા. ઝડપાયેલોમાં ચિત્રા ઉર્ફે ચિત્રસેન પરિંડા પર 20,000 અને ગુંડી પરિંડા પર 10,000 ઇનામી રકમ હતી. 15 આરોપીઓ માટે જે લોકો વોન્ટેડ છે એની માટે ઇનામની પણ જાહેરાત કરવામાં આવેલ હતી કે જે લોકો ઘણા સમયથી નાસ્તા પડતા હતા અને અલગ અલગ સ્ટેટની અંદર જઈને રહેતા હોય અને જલ્દીથી પોલીસને મળી ના આવતા હોય. તો એમાં અમારી ડીસીબીની ટીમ 2 આરોપીઓ ઉપર વર્કઆઉટ કરતી હતી, જેમાં એક છે ચિત્રા ઉર્ફે ચિત્રસેન અને ગુંડી વૃંદાવન પરિડા, મતલબ બંને પરિડા બંધુ તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓ ગંજામ ઓરિસ્સાના છે અને એમની વિરુદ્ધ 2 ગુના સિટીના હતા. પૂણા પોલીસ સ્ટેશનનો એક ગુનો હતો, એક કતારગામનો ગુનો હતો, જેમાં પૂણામાં 51 કિલો ગાંજો હતો અને કતારગામની અંદર 49 કિલો ગાંજો હતો. સેમ આરોપીઓ ઓલપાડ એટલે કે સુરત ગ્રામ્ય ઓલપાડમાં વોન્ટેડ હતા અને ત્યાં આગળ 600 કિલો ગાંજાના કેસમાં વોન્ટેડ હતા. ગાંજાનું અને ડ્રગ્સની સર્કિટ આખી તોડવા માટે એઝ સચ સુરત સિટી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનમાં કામ કરી રહી છે. તો એના ભાગરૂપે આ બંને આરોપીઓને અમારી ટીમે લોકેટ કરેલા ઓરિસ્સામાં. પ્લસ આ જે જગ્યા જ્યાં જઈને આ લોકોને પકડવાના હતા એ જગ્યા ઇન્ટિરિયર હોય, અહીંયાથી અમારા એડિશનલ સીપી ક્રાઇમ સાહેબે લોકલ એસટીએફનો પણ કોન્ટેક કરેલો અને એમને અમને મદદ કરવા માટે વિનંતી કરેલી, જેના ભાગરૂપે અમારી ટીમમાં પીએસઆઈ ચિત્તે અને અમારી સ્ટાફ સાથે આખી ટીમ ત્યાં ગયેલી અને એસટીએફની મદદથી આ બંને આરોપીઓને પકડવામાં સુરત સિટી પોલીસને એટલે કે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. જ્યારે અમારી ટીમ ત્યાં ગઈ, મેં આપને કીધું એમ કે ઇન્ટિરિયર જગ્યા છે, તો જ્યારે ટીમે આ બંને આરોપીઓને કેપ્ચર કર્યા ત્યારે લોકલ પબ્લિક ફરી વળી અને અમારી ટીમ પર પથ્થરમારો કર્યો અને સિફતપૂર્વક અમારી ટીમ એસટીએફ સાથે રહી અને બચીને એમાંથી બહાર નીકળી. મતલબ ટીમે જોખમ પણ લીધું પણ બંને આરોપીઓને પકડવામાં સફળતા મળી. પ્લસ જે આ ચિત્રા આરોપી છે, ચિત્રા ઉર્ફે ચિત્રસેન, એ અગાઉ 3 ગુનામાં એટલે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા છે. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ તો ઇનામી આરોપીઓને તેઓના વતન ખાતેથી ઝડપી પાડી બંને આરોપીનો કબજો જે તે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અઝહર કુરશી સાથે હર્ષદ સેઠા.